नमस्कार मित्रों, धोरण 6 सामाजिक विज्ञान एकम 1 चालो इतिहास जानिए। आ એકમના આપણે વૈકલ્પિક પ્રશ્નો, ત્યારબાદ એક બે વાક્યના ઉત્તરો અને ત્યારબાદ સ્વાધ્યાય જોઈશું। સૌપ્રથમ વૈકલ્પિક પ્રશ્નો અને તેના ઉત્તરો જોઈએ। તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી કરીને હું તમારા સુધી નવો એકમ લઈને આવું તો ઝડપથી પહોંચી શકું અને તમને ખ્યાલ આવે। હવે જોઈએ વૈકલ્પિક પ્રશ્નો। પ્રશ્ન 1, તાડપત્રો કોને કહે છે? ઓપ્શન છે એ, તાડના વૃક્ષના પર્ણ ઉપર લખાયેલ લખાણ, બી, ભુર્જના વૃક્ષના પર્ણ ઉપર લખાયેલ લખાણ, સી, તાંબાના પતરા ઉપર લખાયેલ લખાણ, ડી, શિલા ઉપર લખાયેલ લખાણ। ઉત્તર એ, તાડના વૃક્ષના પર્ણ ઉપર લખાયેલ લખાણ। પ્રશ્ન 2, ભોજપત્ર કોને કહે છે? ઓપ્શન એ, તાડના વૃક્ષના પર્ણ ઉપર લખાયેલ લખાણ, બી, ભુર્જના વૃક્ષની આંતરછાલ ઉપર લખાયેલ લખાણ, સી, તાંબાના પતરા ઉપર લખાયેલ લખાણ, ડી, શિલા ઉપર લખાયેલ લખાણ। ઉત્તર બી, ભુર્જના વૃક્ષની આંતરછાલ ઉપર લખાયેલ લખાણ। પ્રશ્ન 3, તાડપત્રો અને ભોજપત્રો કઈ ભાષામાં લખાયેલ નથી? ઓપ્શન એ, સંસ્કૃત, બી, પ્રાકૃત, સી, હિન્દી, ડી, તમિળ। ઉત્તર સી, હિન્દી। પ્રશ્ન 4, પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? ઓપ્શન એ, કાપડ, બી, ભુર્જ વૃક્ષની આંતરછાલ, સી, કાગળ, ડી, ચામડું। ઉત્તર બી, ભુર્જ વૃક્ષની આંતરછાલ। પ્રશ્ન 5, અભિલેખો કોને કહે છે? ઓપ્શન એ, તાડના વૃક્ષના પર્ણ ઉપર લખાયેલ લખાણ, બી, ભુર્જના વૃક્ષના પર્ણ ઉપર લખાયેલ લખાણ, સી, તાંબાના પતરા ઉપર લખાયેલ લખાણ, ડી, શિલા અને પથ્થર ઉપર લખાયેલ લખાણ। ઉત્તર ડી, શિલા અને પથ્થર ઉપર લખાયેલ લખાણ। પ્રશ્ન 6, કયા રાજાના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? ઓપ્શન એ, અશોકના, બી, અકબરના, સી, ચંદ્રગુપ્તના, ડી, વિક્રમાદિત્યના। ઉત્તર એ, અશોકના। પ્રશ્ન 7, તામ્રપત્ર કોને કહે છે? ઓપ્શન એ, તાડના વૃક્ષના પર્ણ ઉપર લખાયેલ લખાણ, બી, ભુર્જના વૃક્ષના પર્ણ ઉપર લખાયેલ લખાણ, સી, તાંબાના પતરા ઉપર લખાયેલ લખાણ, ડી, શિલા ઉપર લખાયેલ લખાણ। ઉત્તર સી, તાંબાના પતરા ઉપર લખાયેલ લખાણ। પ્રશ્ન 8, હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ક્યાં આવેલી છે? ઓપ્શન એ, અમદાવાદ, બી, ગાંધીનગર, સી, નવરંગપુરા, ડી, પાટણ। ઓપ્શન ડી, પાટણ। પ્રશ્ન 9, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? ઓપ્શન એ, અમદાવાદ, બી, કોબા, ગાંધીનગર, સી, નવરંગપુરા, ડી, પાટણ। ઉત્તર બી, કોબા, ગાંધીનગર। 10, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ક્યાં આવેલી છે? ઓપ્શન એ, દિલ્હી, બી, કોબા, ગાંધીનગર, સી, નવરંગપુરા, અમદાવાદ, ડી, પાટણ। ઉત્તર સી, નવરંગપુરા, અમદાવાદ। 11, ભોજી અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ક્યાં આવેલું છે? ઓપ્શન એ, અમદાવાદ, બી, કોબા, ગાંધીનગર, સી, રાજકોટ, ડી, પાટણ। ઉત્તર એ, અમદાવાદ। પ્રશ્ન 12, ભારતમાં કઈ સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે? ઓપ્શન એ, ઈસવીસન પૂર્વે 5મી સદીના, બી, ઈસવીસન પૂર્વે 7મી સદીના, સી, ઈસવીસન 5મી સદીના, ડી, ઈસવીસનની 7મી સદીના।
उत्तर ए ईस्वीसन पूर्वी 5मी सदीना। प्रश्न तेर, भारत में सौथी जूना सिक्का कया छे? ऑप्शन ए मौर्य कालना, बी गुप्त युगना, सी पंचमार्कना, डी राजपूत कालना। उत्तर सी पंचमार्कना। प्रश्न 14, नीचेना पैकी कयो प्राचीन इतिहास जानवा माटेनो स्रोत नथी? ऑप्शन ए अभिलेख, बी ताम्रपत्रों, सी भोजपत्रों, डी वाहनों। उत्तर डी वाहनों। प्रश्न 15, नीचेना मथी कया लखाणों लांबा समय सुधी टकी रहे छे? ऑप्शन ए कागड़ परना लखाण, बी कापड़ परना लखाण, सी अभिलेखो, डी वृक्षना पान पर लखाएल लखाण। उत्तर सी अभिलेखो। હવે જોઈએ, ચાલો ઇતિહાસ જાણીએના એક બે વાક્યના પ્રશ્નો અને તેના ઉત્તરો। પ્રશ્ન 1, તાડપત્ર કોને કહે છે? ઉત્તર, તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતોને તાડપત્ર કહે છે। ભોજપત્ર કોને કહે છે? ઉત્તર, હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતને ભોજપત્ર કહે છે। પ્રશ્ન 3, હસ્તપ્રતો કોને કહેવાય? ઉત્તર, પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ। પ્રશ્ન 4, હસ્તપ્રતો ક્યાં સચવાયેલી છે? ઉત્તર, હસ્તપ્રત મંદિરો અને મઠોમાં સચવાયેલી છે। પ્રશ્ન 5, તાડપત્રો અને ભોજપત્રો કઈ ભાષામાં લખાયેલા છે? ઉત્તર, તાડપત્રો અને ભોજપત્રો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાયેલા છે। પ્રશ્ન 6, તાડપત્ર અને ભોજપત્ર ઉપરથી આપણને કેવી માહિતી મળે છે? ઉત્તર, ધાર્મિક રીતિરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે માહિતી મળે છે। પ્રશ્ન 7, શિલાલેખો કોને કહે છે? ઉત્તર, શિલાઓ અને પથ્થર ઉપર કોતરીને લખાયેલા લેખને શિલાલેખ કહે છે। પ્રશ્ન 8, કયા રાજાના શિલાલેખ ખૂબ જ જાણીતા છે? ઉત્તર, અશોકના શિલાલેખ ખૂબ જ જાણીતા છે। પ્રશ્ન 9, તામ્રપત્ર કોને કહે છે? ઉત્તર, તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને તામ્રપત્ર કહે છે। પ્રશ્ન 10, તામ્રપત્ર પરથી કઈ વિગત મળે છે? ઉત્તર, તામ્રપત્ર ઉપરથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટીતંત્ર અને દાન ધર્મની વિગત મળે છે। પ્રશ્ન 11, પંચમાર્ક સિક્કા કોને કહે છે? ઉત્તર, ધાતુના ટુકડાઓને છાપ સાવવા બીબામાં મૂકી દબાણ આપીને બનાવાતા સિક્કાને પંચમાર્ક સિક્કા કહે છે। 12, કયા વિદેશી મુસાફરો ભારતના પ્રવાસે આવ્યા હતા? ઉત્તર, મેગસ્થનીસ, પ્લેની, ફાહિયાન, યુએન્સવાંગ જેવા મુસાફરો ભારતના પ્રવાસે આવ્યા હતા। પ્રશ્ન 13, ભારત એવું નામ આપણને ક્યાંથી જાણવા મળે છે? ઉત્તર,
भारत एवं नाम आपने ऋग्वेद माथी जानवा मळे छे। प्रश्न 14, ईस्वीसन कोने कहेवाय? उत्तर, ईसु ख्रिस्तना जन्म पछीना वर्षोने ईस्वीसन कहेवाय। प्रश्न 15, ईस्वीसन ने अंग्रेजी में शू कहेवाय? ईस्वीसन ने अंग्रेजी में एडी એટલે કે એનો ડોમિની કહે છે। પ્રશ્ન 16, ઈસવીસન પૂર્વે કોને કહેવાય? ઉત્તર, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષોને ઈસવીસન પૂર્વે કહે છે। પ્રશ્ન 17, ઈસવીસન પૂર્વેને અંગ્રેજીમાં શું કહે છે? ઉત્તર, ઈસવીસન પૂર્વેને અંગ્રેજીમાં બીસી બિફોર ક્રાઇસ્ટ કહે છે। પ્રશ્ન 18, ઘણીવાર ઈડીને બદલે શું લખાય છે? ઉત્તર, ઘણીવાર ઈડીને બદલે સીઈ લખાય છે। પ્રશ્ન 19, ઘણીવાર બીસીને બદલે શું લખાય છે? ઉત્તર, ઘણીવાર બીસીને બદલે બીસીઈ લખાય છે। પ્રશ્ન 20, સીઈ એટલે શું? સીઈ એટલે કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ કહે છે। પ્રશ્ન 21, બીસીઈ એટલે શું? બીસીઈ એટલે બિફોર કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે કહે છે। મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય। તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે, જેથી કરીને આપણા સુધી બીજા એકમના પ્રશ્નો મૂકું તો ઝડપથી પહોંચી શકું। સ્વાધ્યાય પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો। પ્રશ્ન 1, પ્રાચીન સમયમાં માનવી સેના ઉપર લખાણ કરતો હતો? ઓપ્શન છે એ કાપડ, બી ભુર્જ વૃક્ષની આંતરછાલ, સી કાગળ, ડી ચામડું। ઉત્તર, ભુર્જ વૃક્ષની આંતરછાલ। પ્રશ્ન 2, નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? ઓપ્શન, કાગળ પરના લખાણ, બી કાપડ પરના લખાણ, સી અભિલેખો, ડી વૃક્ષના પાન પરના લખાયેલ લખાણ। ઉત્તર, સી અભિલેખો। પ્રશ્ન 3, નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? એ અભિલેખો, બી તામ્રપત્રો, સી ભોજપત્રો, ડી વાહનો। ઉત્તર, ડી વાહનો। પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર લખો। મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે। પ્રશ્ન 1, બીસીનો અર્થ સમજાવો। બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ, ઈસુના જન્મ પહેલાના વર્ષોને અંગ્રેજીમાં બીસી કહે છે, ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000। પ્રશ્ન 2, એડીનો અર્થ સમજાવો। એડી એટલે એનો ડોમેની, ઈસુના જન્મ પછીના વર્ષોને અંગ્રેજીમાં એડી કહે છે, ઉદાહરણ તરીકે ઈસવીસન 2020। પ્રશ્ન 3, બીસીઈ એટલે શું? બીસીઈ એટલે બિફોર કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે, ઈસુના જન્મ પહેલાના વર્ષોને અંગ્રેજીમાં ઘણીવાર બીસીને બદલે બીસીઈ કહે છે। પ્રશ્ન 4, ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? ભારતમાં સૌથી જૂના સિક્કા પંચમાર્ક સિક્કા છે। પ્રશ્ન 5, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે?
उत्तर ताड़पत्र, भोजपत्र, अभिलेखो, ताम्रपत्र, सिक्काओ, विदेशी मुसाफरों प्रवास वर्णनों वगैरे इतिहास जाणवाना स्त्रोत छे। प्रश्न त्रण अविभागनी विगतो ब विभागनी विगतो साथे योग्य रीते जोड़ी उत्तर आपो। मित्रों चेनल ने सब्सक्राइब करवा नम्र विनंती छे। जोड़का पहलो अभिलेख उत्तर पत्थर के धातु पर कोतरायेलू लखाण। बी भोजपत्र उत्तर भूर्ज नामना वृक्षनी छाल। ताम्रपत्र उत्तर तांबाना पत्रा ऊपर कोतरायेलू लखाण। चार बीसी ईस्वीसन पूर्वे पांच एडी ईस्वीसन। आ रीते मित्रों अहीं स्वाध्याय पूरू थाय छे। तमारे आ चेनल ने सब्सक्राइब करवा नम्र विनंती छे जेथी एकम बेना प्रश्नों विकल्पों अने टूंका प्रश्नों मूकूँ के तेनो स्वाध्याय मूकूँ तो तमारा सुधी झड़पथी पहोंची शकूँ अने तमने तैयारी में मददरूप बनी शकूँ। नमस्कार।